જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવાન સ્મરણ વૈષ્ણવો ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા આપણે રોજે રોજ સાંભળીએ છીએ અને આજે વાર્તા છે એ ત્રેપનની અને વૈષ્ણવ પણ ત્રેપનમાં ભગવાન દાસ અને શ્રીનાથજીના ભિતરિયા છે એમની વાર્તા કહીએ છીએ તો વૈષ્ણવો શ્રીનાથજીના ભિતરિયા છે એટલે પ્રભુ માટે સામગ્રી તો સિદ્ધ કરે પણ એક વખત એવું થયું કે શ્રીનાથજીની સામગ્રી છે બાળભોગની સામગ્રી છે એ એમનાથી દાઝી ગઈ છે સામગ્રી કરતા ભગવાન દાસના હાથેથી આ સામગ્રી છે એ દાઝી ગઈ અને તેથી ગુસાઈજી છે એ તો બહુ જ ખીજાયા એમને અને એમને સેવામાંથી દૂર કર્યા સેવામાંથી દૂર કર્યા એટલે તેઓ દુઃખી થઈ ગયા અને તરત જ ભગવાન દાસ છે ગોવિંદ કુંડ ઉપર જે અત્યુત દાસજી હતા એમની પાસે ગયા અને બધા જ સમાચાર છે સઘળા સમાચાર એમને કહ્યા અને પછી જ્યારે શ્રી ગુસાઈજી ગોવિંદકુંડ પર જ્યારે શ્યાહ સ્નાન કરવા પધાર્યા અને ત્યારે તેઓ અહીં ભગવાનદાસ છે અને અચ્યુતદાસ છે એ બંને ત્યાં બેઠા હતા સ્નાન કરી અને ગુસાઈજી છે અચ્યુતદાસને દર્શન દેવા ગયા ત્યારે આપશ્રી છે એમણે શું જોયું કે અચ્યુતદાસની આંખોમાંથી અસર ધારા છે એ ચાલી રહી છે એટલે ગુસાઈજીએ પૂછ્યું કે તમને વળી એવું શું દુઃખ છે એટલે અચ્યુતદાસે કહ્યું વિનંતી કરી કે મહારાજ શ્રીનાથજી એ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા આપી કે તમે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો અને હજુ તો આપશ્રી દ્વારા સાઠ લાખ જીવોનો અંગીકાર છે બ્રહ્મ સંબંધ છે એ થવાનો છે તો શ્રી મહાપ્રભુજી એ તમને સોંપ્યા છે અને તમે જો જીવોનો દોષ જોવા લાગશો તો શું થશે જીવો છે તો દોષથી જ ભરેલો છે તો હવે એ જીવનો અંગીકાર સી રીતે થશે ગિરીરાજ ગોવર્ધન ઉપર એમને લઈ ગયા અને શેનાજીની સેવા જે પેલા કરતા હતા એમને સોંપી એ પ્રમાણે સેવા કરવાની એમને આજ્ઞા આપી અને આ વખતે ભગવાન દાસ છે એ ગુસાઈજીને આગળ ગુસાઈજીના આગળ છે કે નવ પદ કરીને ગાયું છે કે શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ પવિન ત્રૈલોક્ય કરણ દરસ પરશ સુંદર વર વારંવાર વંદે આ પદ સાંભળી અને ગુસાઈજી છે એ પણ ભગવાન દાસ ઉપર પ્રસન્ન થઈ ગયા અને પછી ભગવાન દાસ શિવનાથજી સેવા છે એ પણ બહુ જ સાવધાનીથી કરવા લાગ્યા આ ભગવાન દાસ છે એ શ્રી મહાપ્રભુજીના સેવા અને ટહેલ પણ ખૂબ સારી કરતા અને એમના કૃપાપાત્ર ભગવદીય હતા એની વાર્તા છે એ ક્યાં સુધી કહીએ વૈષ્ણવ તો વૈષ્ણવોએ સેવા સામગ્રી ખરેખર ખૂબ જ સાવધાની રાખીને કરવી જોઈએ કે આ વાર્તા પરથી આપણને જાણવા મળે છે વૈષ્ણવો તેમજ જો અહીંયા અચ્યુતદાસ છે એવા વૈષ્ણવનો ઓથા ભગવાનદાસને ના મળ્યો હોય તો કેટલાય જીવનના જન્મનો એમને અંતરાય પડત તો એક વૈષ્ણવ થી બીજા વૈષ્ણવ છે અહીંયા તરી ગયા છે વૈષ્ણવ આમ અચ્યુતદાસ છે એનામાં વૈષ્ણવ પ્રત્યે કેટલો સ્નેહ છે પ્રેમ છે એ પણ જણાઈ આવે છે વૈષ્ણવ તો ભગવાન દાસને શ્રી ગુસાઈજીના શ્રી ગિરિરાજ ધારણ સ્વરૂપના દર્શન થયા એ સ્વરૂપનો એમને અત્યારે સાક્ષાત્કાર થયો એટલે એમને સુંદર પદ છે એમને સમક્ષ છે ગાય નવું રચી અને ગાયું અને પદનો આપણે વિચાર કરીએ અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનો અને એમના જે માયાળુપણાનો આપણને બરાબર સમજ છે એમાંથી ખ્યાલ છે આપણને આ પદમાંથી મળી જાય છે વૈષ્ણવો આ વાર્તા તમને કેવી લાગી જો વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અવશ્ય કરવી લેવી અને ચોયાશી વૈષ્ણવની બીજી વાર્તા સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરો જય શ્રી કૃષ્ણ શ્રી છે